અને હવે અન્ય સમાચારો ફટાફટ અંદાજમાં જોઈએ. ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થશે. 48 કલાક પછી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના. આરએસએસના વડા મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આપશે ખાસ હાજરી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મોઢેરાના સૂર્યમંદિરને મળ્યું સ્થાન, તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને પણ મળ્યું સ્થાન. કેન્દ્રીય મંત્રી જે કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને આપી માહિતી. પહેલા અમદાવાદ શહેર ચાંપાનેર ધોળાવીરા તેમજ પાટણની રાણકી વાવને મળી ચૂક્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો. ગુજરાત વિધાનસભા ઇમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર થયું છે. ઓક્ટોબર 2022ના પહેલા અનઅધિકૃત બાંધકામો થશે નિયમિત. ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ વખતે ચોકસાઈ સાથે બિલ આવ્યું છે. કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો. પૂર્વ કચ્છના દુબઈમાં નોંધાયો ભૂકંપનો આંચકો. સાંજે 7:45 વાગે ભૂકંપનો આંચકો આવ્યો. દુધઈથી 21 કિલોમીટર દૂર નોંધાયો આંચકો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ. કામકાજ સલાહકાર સમિતિના સભ્યો અંગે વિધાનસભા અધ્યક્ષના રૂલિંગનો કર્યો વિરોધ. નર્સિંગ ફિઝિયોથેરાપીની નવી 35 કોલેજોને મંજૂરી મળી. પેરામેડિકલમાં આજથી પ્રવેશ રાઉન્ડ. હજુ 100થી વધુ કોલેજોને મંજૂરી નથી. 21-27 ડિસેમ્બર સુધી પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગ અને 29મીએ સીટ એલોટમેન્ટ થશે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાતમાં રખડતા કૂતરાનો આતંક યથાવત છે. ગુજરાતમાં રોજ સરેરાશ 397 લોકોને કરડે છે રખડતા કૂતરા. અમદાવાદમાં રખડતા કૂતરા માટે ખસીકરણ માટે 10 કરોડથી વધુનો ખર્ચ. જામનગરમાં વધી રહ્યો છે રખડતા કૂતરાનો આતંક. રખડતા કૂતરાને દૂર કરવા માટે ઉઠી માંગ. રખડતા કૂતરાના ખસીકરણની વાતો માત્ર કાગળ પર. સ્થાનિક અને વિપક્ષના નગરસેવકોએ રખડતા કૂતરાનો આતંક દૂર કરવા માટે કરી માંગ. રાજકોટમાં રખડતા શ્વાનના ખસીકરણ ઝુંબેશની મોટી મોટી વાતો માત્ર કાગળ પર. 9 મહિનામાં 6500થી વધારે કૂતરા કરડવાના કિસ્સા સામે આવ્યા. 5 વર્ષમાં 4.62 કરોડનો ખર્ચ, છતાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત. અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલરો માટે હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાંથી આ વર્ષે 116 કિલોથી વધુ ગેરકાયદે સોનું ઝડપાયું. આ સોનાની કિંમત લગભગ 150 કરોડની થાય છે. આ વર્ષે નવેમ્બર સુધીમાં દાણચોરીની 141 ઘટના નોંધાઈ. અમદાવાદમાં ટાઇફોઇડના 230 અને ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા. પાણીના 120 સેમ્પલનો ક્લોરીન રિપોર્ટ 0. 39 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા. 17મી ડિસેમ્બર સુધીમાં સૌથી વધુ ડેન્ગ્યુના 104 કેસ નોંધાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં ફરી સફાઈ કરી. સતત 7-8 દિવસથી વિદ્યાપીઠની મુલાકાત લઈ રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. ગુજરાત વિદ્યાપીઠનો કુલાધિપતિ છે આચાર્ય દેવવ્રત. પોલીસની હેલ્થ સુધારવા માટે વડોદરામાં અનોખો નિર્ણય લેવામાં આવ્યો. જે પોલીસકર્મી વજન ઉતારીને હિટ એન્ડ ફિટ બનશે તેમને પોલીસકર્મીને મનપસંદ પોલીસ મથકે પોસ્ટિંગ આપવામાં આવશે. પોલીસ જવાનો હેલ્થ ચેકઅપ કરતા 200 પોલીસ જવાન રેડ કેટેગરીમાં આવ્યા. વડોદરાના ભાયલીના યુવકને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરવું ભારે પડ્યું. માથાભારે શખ્સોએ યુવકને માર મારીને લખ્યું કે અમારા લાઈવમાં ખોટી કમેન્ટ કરશો તો આવી જ હાલત થશે. વડોદરાના 700 કરોડનું ડ્રગ્સ પકડવા અંગે મોટો ખુલાસો થયો. આરોપીએ એમડી ડ્રગ્સનું ઉત્પાદન નિકાસ માટે કર્યું હોવાનું આવ્યું સામે. ડ્રગ્સ કેસમાં આતંકી કનેક્શન હોવાની પણ એટીએસને આશંકા. વડોદરા મહાનગરપાલિકાની કર્મચારીઓની ભરતીમાં ઉદાસીનતા. 1130 ખાલી જગ્યાઓ સામે 2 વર્ષમાં માત્ર 388 જગ્યાઓ ભરી. 2 વર્ષથી ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા પરંતુ ભરતી ન થતા હાલાકી. 1,95,000 ઉમેદવારોએ કરી હતી અરજી. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી યુવતીનું મૃત્યુ. થેલેસેમિયાગ્રસ્ત યુવતીને લોહી ચડાવવામાં ભૂલ કરાતા મૃત્યુ થયું. રિએક્શન વધતા વિધિ પરમાર નામની યુવતીનું મૃત્યુ. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રિએક્શન સેન્ટર બની રાજકોટ સિવિલ. એલઆર બ્લડના બદલે આરસીસી બ્લડ ચઢાવવાથી દર્દીઓમાં રિએક્શન વધ્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓ માટે વ્હીલચેર ભંગાર હાલતમાં. દર્દીને લઈ જતા સમયે વ્હીલચેરનું પૈડું નીકળી ગયું. ભંગાર વ્હીલચેરથી હાલાકીનો વીડિયો સામે આવ્યો.
राजकोटमां थेलिसेमियाग्रस्त युवतीना मृत्युनी तपास माटे बनावाई टीम थेलिसेमियानी कामगीरी साथे जोडायेला एक्सपर्टनी टीममां समावेश करवामां आव्यो। युवतीना मृत्यु पाछळ ब्लड इन्फेक्शन जवाबदार होवानो परिवारजनोनो दावो। सूरतनी सचिन जीआईडीसी पोलीसे कॉम्बिंग हाथ धर्यु। नंबर प्लेट अने पुरावा वगरनी 105 बाइको जप्त करवामां आवी छे। 11 जेटला छरा चप्पू हथियार जप्त करवामां आव्या। तड़ीपारनो भंग करनारा बे आरोपीओ झड़पाया। 28 करोड़नी लेती देतीमां अपहरणनो मुख्य आरोपी झड़पायो। 10 नास्ता फरता आरोपीओ पण सकंजामां। सूरत क्राइम ब्रांचे 1.95 लाख 19.45 ग्राम एमडी ड्रग्स कब्जे कर्यु छे। बे आरोपी सहित ड्रग्स कार 1,01,000 कब्जे करवामां आव्या। मुंबईथी ड्रग्स लाव्या होवानो आरोपीए कबूलात करी। सरकार परवानगी आपशे तो हूँ बाळकनी जवाबदारी लईश। उद्योगपति महेश सवाणीए बाळकीनी जवाबदारी लेवा माटे तैयारी बतावी छे। जी 24 कलाक पर सवाणीए बतावी तैयारी। सूरतमां तरछोड़ायेला वहाल माटे जी 24 कलाके शुरू करेला अभियान ने गुजरातभरमांथी बहोळो प्रतिसाद मळ्यो। अनेक लोको अने सामाजिक संस्थाओए वहालनी जवाबदारी उठाववानी बतावी तैयारी। મહેસાણાના દેલવાડાના ખેડૂતોનો સ્થાનિક તંત્ર સામે રોષ। મોઢેરા સોલાર વિલેજ કાર્યક્રમ માટે આપેલી જમીન જૈસે થે વૈસે જમીન પરત આપવાનો કર્યો વાયદો। કાર્યક્રમ પૂરો થયાના 2 મહિના બાદ પણ જમીન સરખી ન કરી તંત્રની લાચારીની ખેડૂતોની પાકની 2 સિઝન બગાડી। અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂકનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। સરકાર બનાસકાંઠા કલેક્ટર પક્ષકારોની અપાઈ નોટિસ। વારસાગત પરંપરા અનુસાર સેવા પૂજાનો અધિકાર ધરાવતા ભાઈઓ વચ્ચે વિવાદને લઈને હાઈકોર્ટમાં રીટ। બનાસકાંઠામાં મધમાખીનું ઝુંડ ઉડતા પ્રવાસીઓમાં દોડધામ મચી। 44થી વધુ વિદ્યાર્થીઓને ભમરાઈ ડંખ મારતા દોડધામ। તમામને સારવાર માટે રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। आपना प्रदेश प्रमुख गोपाल इटालियानी धरपकड़ पछी छुटकारो। भगवान श्रीकृष्ण पर टिप्पणी करता हिंदू समाज की दुभाई हती धार्मिक लागणी। आहिर समाज युवाने नोंधावी हती पोलीस फरियाद। जामनगर म्युनिसिपल कोर्पोरेशन की जनरल बोर्ड की सामान्य सभा मळी। सभा दरमियान विविध मुद्दाओं पर थई चर्चा। स्मार्ट सिटी सर्वे नो पोस्टर नो पण करवामां आव्यो विमोचन। जामनगर जिला कांग्रेस कार्यालय खाते एनएसयूआई नवनियुक्त होद्देदारों अभिवादन समारोह योजायो। आ समारोह में मोटी संख्या में आगेवानों ने कार्यकरो उपस्थित रहा। जूनागढ़ में अजाण्य व्यक्तिए बारी में ज्वलनशील पदार्थ फेंकी परणिता ने सरगावी देवानो प्रयास कर्यो। कपड़ा सड़गत टुकड़ो महिला पर फेंकी 2 लोग फरार थया। 3 लोग ने इजा पहुंचता सारवार हेठ। पोरबंदर राजकोट ट्रेन शुरू करवा माटे उठी मांग। कोरोना में पोरबंदर राजकोट ट्रेन बंद कराया पछी हजू पण नथी कराई शुरू। ट्रेन बंद रहता मुसाफरो ने भारे हालाकी भोगवानो वारो आव्यो। कच्छना बन्नी विस्तार में 2 दिवसीय पशु मेळो योजायो। पशुओनी लेवेज साथे स्पर्धाओं पण आयोजन करवामां आव्यु। परंपरागत बक मखा मलाखड़ो रमते जमाव्यु आकर्षण। विजेताओं ने इनाम आपी सन्मानित कराया। भरूचना जंबूसरना बजार में युवान ने मार मार्या वीडियो वायरल थयो छे। युवती ने छेड़ती कर्यानो युवान पर आरोप। वायरल वीडियो ने जी 24 कलाक नहीं करतु कोई पुष्टि। 4 थी 5 लोग युवान ने मारी रहा छे ढोर मार। वलसाड जिल्लाना केटलाक विस्तारों में शिक्षण क्षेत्र प्राथमिक सुविधाओं अभाव। 1-8 ना बाळकोए टेरेस पर खुला में थता एक साथ एक ज ओरडा अभ्यास करवो पड़े। भड़ेली गामना नवापुरा प्राथमिक शाला में 170 विद्यार्थी है। आ शाला 8 ओरडा में 2 ओरडा चालू छे। सूरतना डुमस डेवलपमेंट में हवे जमीनों प्रश्न नहीं नड़े। 3 महीना में टेन्डरिंग की प्रक्रिया कराशे। वहली तके 100 करोड़ की ग्रांट माटे प्रयास करवामां आवशे। शासकोए प्रोजेक्ट ने लीली झंडी आपी छे। 3 तबक्का में विकास प्रोजेक्ट करवामां आवशे। અમદાવાદના પ્રમુખ સ્વામીનગરમાં પરેડ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નગરમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટરો બાળકો સહિત તમામ લોકો માટે પણ આકર્ષણ બન્યા। સૌ કોઈ કાર્ટૂન કેરેક્ટર સાથે સેલ્ફી લેવા માટે આતુર। અમદાવાદમાં પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશમાંથી હજારો લોકો ઉમટે આ પ્રમુખનગરમાં પ્રદર્શની માટે બનાવાયા છે। અનેક ડોમ સંત પર મહંતકારી નામથી પ્રદર્શનથી લોકો થયા પ્રભાવિત। આ પ્રદર્શનમાં પ્રમુખ સ્વામીની જાણી અજાણી વાતોનો ઉલ્લેખ।
અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં કાર માલિકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી મયુર પટેલે દારૂનો નશો કર્યો હોવાની કબૂલાત કરી પોલીસે કારમાંથી દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. ઘુમા રોડ પર વૃદ્ધને કારને અડફેટે લઈને થયો હતો ફરાર. અને આ સાથે રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.